ज्ञान सीरीज पर आपनु स्वागत छे अने भारतना 10 मुख्य समाचार छे। नाणा प्रधान अरुण जेटली कहू कि ज्यारे मुद्रा स्फीति नियंत्रणमां छे तो अर्थव्यवस्थाने बळ आपवा माटे सरकार अतिरिक्त उपाय करी रही छे। तेमणे पेट्रोलियम उत्पादनो पर टेक्स अने पेट्रोल किंमतोमां थता वधाराने अटकाववानी शक्यताने नकार आप्यो छे। विदेश प्रधान सुषमा स्वराजे कहू कि जलवायु परिवर्तन पर भारत पेरिस करारथी ऊपर उठीने आगळ जईने काम करशे। તેમણે ભાર મૂકતા કહ્યું કે કુદરત અનુરૂપ રહેવું એ ભારતનો મૂળ સ્વભાવ છે। બુધવારે મુંબઈ તથા મહારાષ્ટ્રના અમુક ભાગોમાં મુશળધાર વરસાદને કારણે દેશની આર્થિક રાજધાનીમાં સામાન્ય જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું। મુંબઈ એરપોર્ટના મુખ્ય રનવે પર એક પ્રાઇવેટ એરલાઇનનું વિમાન લપસી જવાથી ઉડાનો પર માઠી અસર પડી। 5 ડઝનથી વધુ ઉડાનોને ડાયવર્ટ કરવામાં આવ્યા, જો કે આંતરરાષ્ટ્રીય ઉડાનો સહિત 100થી વધુ ઉડાનો કેન્સલ કરવામાં આવી। કોંગ્રેસે આરોપ મૂક્યો છે કે મોદી સરકારે કોંગ્રેસના નેતૃત્વવાળી સરકાર દ્વારા ચલાવવામાં આવેલી 23 યોજનાઓમાં ફેરફાર કર્યા છે, તેને પુનર્નામિત કરીને તેને નવું નામ આપી દીધું છે। કોંગ્રેસનું કહેવું છે કે બીજેપી દેશને ગેરમાર્ગે દોરવાના પ્રયાસ કરે છે અને નોટબંધીને છોડીને કોઈ ખાસ પગલાં લીધા નથી। મદ્રાસ હાઈકોર્ટે અન્ય આદેશ સુધી તામિલનાડુ વિધાનસભા માટે વિશ્વાસ મત પર મુકાયેલ સ્ટે ઓર્ડરને વધારી દીધો છે। કોર્ટે એઆઈએડીએમકેના 18 અયોગ્ય વિધાનસભ્યોની અપીલ પર સુનાવણી કરી હતી, જેમણે પાર્ટીથી નિષ્કાસિત નેતા ટીટીવી દિનાકરનનું સમર્થન કર્યું હતું। બીએસએફનું કહેવું છે કે આ વર્ષે ભારતમાં રોહિંગ્યા શરણાર્થીઓની ઘૂસણખોરીનો કોઈ નવો મામલો સામે આવ્યો નથી અને એમ પણ કહ્યું કે શરણાર્થીઓ પર કેન્દ્ર સરકાર તરફથી કોઈ ખાસ નિર્દેશ પણ આપવામાં આવ્યા નથી। ઓગસ્ટ મહિના માટે રિટર્ન ફાઇલિંગના અંતિમ દિવસે જીએસટી નેટવર્ક પોર્ટલ પર દર કલાકે 80,000થી વધુ જીએસટીઆર 3B અપલોડ કરવામાં આવ્યા હતા। ઓગસ્ટ મહિના માટે 3.5 લાખ કરદાતાઓએ 16 સપ્ટેમ્બર સુધી જીએસટીઆર 3B રિટર્ન દાખલ કર્યું હતું। દેશમાં રમતના સ્તરને સુધારવાના પ્રયાસમાં ખેલો ઇન્ડિયા નામક એક કાર્યક્રમની ઘોષણા કરવામાં આવી છે। 2017-18 થી 2019-20 સમયગાળા માટે આ કાર્યક્રમ પર 1,756 કરોડ રૂપિયાના ખર્ચનું અનુમાન છે। બીસીસીઆઈએ દેશના તીસરા સૌથી મોટા સિવિલિયન પુરસ્કાર પદ્મભૂષણ માટે અનુભવી ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીને નામાંકિત કર્યા છે। પૂર્વ કેપ્ટન સચિન તેંડુલકર, કપિલ દેવ, રાહુલ દ્રવિડ અને ચંદુ બોર્ડેને પહેલા જ આ પુરસ્કાર મળી ચૂક્યો છે। અભિનેત્રી રાખી સાવંતનું કહેવું છે કે તે એક બાયોપિકમાં ગુરમીત રામ રહીમ સિંહને ઉઘાડો પાડશે, જેમાં તે ડેરા પ્રમુખની માનેલી દીકરી હનીપ્રીત ઇન્સાનની ભૂમિકા ભજવશે, જે હાલ નેપાળમાં છુપાયેલી છે। ડેરા પ્રમુખ બળાત્કારના આરોપસર જેલમાં બંધ છે। અમારી સાથે બની રહો, કેનેડાના મહત્વપૂર્ણ સમાચારો સાથે પાછા મળીશું।